આઇન્સ્ટાઈને કીધું છે કે જ્ઞાન કરતા એટલે કે નોલેજ કરતા કલ્પના વિઝ્યુઅલાઇઝેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન ધ ગ્રેટ સાયન્ટિસ્ટ, એમણે આવું કીધું છે. સો લેટ્સ ટ્રાય અ પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ. સો ક્લોઝ યોર આઈઝ અને હું તમને કહું છું એવો તમારો કોઈ ફેવરેટ આઈસ્ક્રીમને વિઝ્યુઅલાઇઝ કરો. તમે જસ્ટ ઇમેજિન કરો તમારા આંખ બંધ કરીને કે તમે કોઈ એક તમારો એકદમ ફેવરેટ તમારો આઈસ્ક્રીમ તમારી સામે છે. ઇટ કુડ બી અ ચોકલેટ આઈસ્ક્રીમ, ઇટ કુડ બી અ યુ નો કાજુ પિસ્તા આઈસ્ક્રીમ ઓર વોટ એવર, જે પણ તમને આઈસ્ક્રીમ ભાવતો હોય એ તમારી નજરની સામે આઈસ્ક્રીમ છે. હવે હું તમને કહું છું કે તમે એક હાથીની કલ્પના કરો, એક ગુલાબી હાથીની કલ્પના કરો. ઓકે, ગુલાબી હાથી કેવો લાગે છે? ઓકે ફાઇન. હવે તમે પાછો તમારા ફેવરેટ આઈસ્ક્રીમની કલ્પના કરો, કેવું એ આઈસ્ક્રીમ પાછો લાગે છે? તમારા મોઢામાં પાણી આવે છે? સો આઈ મીન તમે વિઝ્યુઅલ તમે જોયું જ હશે, તમે જાતે પ્રેક્ટિકલી એ વસ્તુને એક્સપિરિયન્સ કરી હશે કે જ્યારે મેં આઈસ્ક્રીમ કીધું તમને તમારો ફેવરેટ આઈસ્ક્રીમ દેખાયો, તમારો ચોકલેટ ફેવરેટ આઈસ્ક્રીમ હોય તો એ તમને તમારી નજર સામે દેખાયો. જ્યારે મેં તમને કીધું કે પિંક હાથીની કલ્પના કરો, તમને પિંક હાથી પણ એકચ્યુઅલી દેખાયો. ભલે હા પિંક નહીં દેખાયો હશે તો એક હાથી તો તમને કલ્પનામાં આવ્યો જ હશે. અને તેને અગેન મેં તમને કીધું કે તમારા આઈસ્ક્રીમને પાછું જુઓ અને તમને એ આઈસ્ક્રીમ પણ દેખાયો હશે. સો ઘણી વાર આપણે એવું કહીએ છીએ ને કે કલ્પના તો આપણે કેવી રીતે કરી શકીએ, આઈ મીન, પણ આપણું મન આપણું બધું જ માને છે. આપણે જે કલ્પના કરવાની ઇન્સ્ટ્રક્શન્સ આપીએ છીએ બધી જ કલ્પના એ કરી શકે છે, ઇવન ચેન્જ પણ કરી શકે છે. તો જૂના આપણા પુરાણા બેગેજીસ જે આપણને કોઈ માટેની કમ્પ્લેનના જેવા વિઝ્યુઅલાઇઝેશન, જેવા કલ્પનાઓ, એવા પિક્ચર્સ આપણા મગજમાં છે કે જેને મારી સાથે ખરાબ કરેલું હતું, અથવા એવા જૂના કોઈ બેગેજીસ કે જેમાં તમારાથી કોઈ પોતાનાથી કોઈ ભૂલ થઈ ગયેલી હતી, અને એવા રોંગ ઇમેજીસને તમારી સાથે રાખવા કરતાં જસ્ટ શિફ્ટ ધેમ વિથ અ ગુડ થોટ્સ, વિથ અ ગુડ પોઝિટિવ ઇમેજીસ, બિકોઝ ઇટ્સ પોસિબલ. તમને જેવી રીતે મેં આઈસ્ક્રીમ અને હાથીમાં સ્વિચ કરવાનું કીધું, સ્વેપ કરવાનું કીધું ને તમે કરી શક્યા, એવી રીતે તમે તમારા જૂના બ્લેમિંગવાળા, જૂના આપણા યુ નો આપણી પોતાની ભૂલોના જે એવા ઇમેજીસ છે જે મેં કંઈક ખોટું કરેલું, એવી ઇમેજીસને હવે મને શું કરવું છે, હવે હું કેવી પોઝિટિવ છું, હવે હું કેટલી ખુશ છું, હવે હું કેટલી રિચ છું, બધા કેવી રીતે મને લવ કરે છે, એવા પોઝિટિવ ઇમેજીસથી તમારા મનને ભરી કાઢો અને રોજ રિલેક્સ થાઓ. બિકોઝ રિલેક્સેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે તમારું માઇન્ડ રિલેક્સ હોય છે ત્યારે એ વધારે સારી કલ્પનાઓ કરી શકે છે, વધારે સારી પોઝિટિવ ઇમેજીસ જોઈ શકે છે. તો પ્લીઝ થોડો ટાઈમ કાઢો એ પોઝિટિવ ઇમેજીસને બનાવવા માટે, એ પોઝિટિવ ઇમેજીસને વિઝ્યુઅલાઇઝ કરવા માટે. જેવું તમને જીવન જોઈએ છે, તમને એક સક્સેસફુલ વ્યક્તિ તરીકેનું જીવન જોઈએ છે, તમને એક પ્રેમાળ માતા તરીકેનું જીવન જોઈએ છે, તમને એક યુ નો વોટ એવર યુ વોન્ટ, તમારી જે પણ ઇમેજીસ હોય જસ્ટ રાઇટ ઇટ ડાઉન અને વિચારો કે આ મારી સાથે થઈ રહ્યું છે. રિલેક્સ થાઓ અને પછી વિચારો, બિકોઝ યુ કેન ઓલવેઝ સ્વેપ ધ ઇમેજીસ from the bad images to the good images to the lovely images. So try this and it really works. Thank you.